તીર્થધામ બુદ્ધેજને આંગણે નૂતન મંદિર મહોત્સવ ઉજવાયો. ચરોતરની ભૂમિ આમ તો હરિયાળી અને પાવન ભૂમિ તરીકે પ્રખ્યાત છે. આ ભૂમિ ઉપર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પોતાની હયાતીમાં વડતાલ ભૂમિ ઉપર સુંદર મંદિરનું નિર્માણ કર્યું હતું. આ ચરોતર અને ભાલ પંથકમાં ભગવાન અનેકવાર પધાર્યા છે અને અહીં અનેક વર્ષો સુધી રહીને ભક્તોને દર્શન સુખ આપ્યું છે. આ ભૂમિના તારાપુર પાસે આવેલ બુદ્ધેજમાં પણ 32 વાર પધારીને લોકકલ્યાણના અનેક કાર્યો કર્યા છે. ભાલભૂમિને તીર્થભૂમિ બનાવી છે અને પાવન કરી છે. આવા બુદ્ધેજ ધામમાં વડતાલ દેવસ્થાન દ્વારા ગુરુ શ્રી ગોવિંદ પ્રસાદ દાસજીના આશીર્વાદ અને શાસ્ત્રી નારાયણ ચરણદાસજી સ્વામીના પ્રયત્નોથી સાગના લાકડામાંથી સુંદર કોતરણી કામ અને આબેહૂબ નકશીકામવાળા મંદિરનું નિર્માણ થયું છે. હાલ તારીખ 25/1/2024 થી તારીખ 31/1/2024 દરમિયાન આ નૂતન મંદિરનો 7 દિવસીય મહોત્સવ ઉજવાયો. આજુબાજુના લાખો ભક્તોએ આ મહોત્સવનો લાભ લીધો હતો. સંવાદદાતા દિનેશભાઈ મકવાણા, દીવ મિરર ન્યૂઝ, ખંભાત. નમસ્તે મિત્રો, આપણે દીવ મિરર ન્યૂઝની ટીમ લઈને આજે બુદ્ધેજ ધામ જ્યાં એક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, મંદિર નૂતન મંદિરનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવાઈ રહ્યો છે, તો આવા બુદ્ધેજ ધામના કોઠારી સ્વામી શ્રી નારાયણ ચરણદાસ સ્વામીને આપણે મળીએ અને એમના પાસેથી બુદ્ધેજ ધામ વિશે થોડીક માહિતી મેળવીએ. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને મેધપુર સંત મંડળ દ્વારા અદ્ભુત કાષ્ટનું જ્યારે બુદ્ધેજ ગામને વિશે ભવ્ય કાષ્ટનું મંદિર નવું નિર્માણ થયું છે ત્યારે ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ હતો કે આ ગામને વિશે મોટું ભવ્ય મંદિર થશે અને એ સંકલ્પને જ્યારે પરિપૂર્ણ થયો છે અને એ મહોત્સવ જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે ભગવાન સ્વામિનારાયણની બહુ મોટી અસીમ કૃપા આ ગામ પ્રત્યે. ભગવાન સ્વામિનારાયણ અવારનવાર બુધેજ ગામમાં પધારી અનેક ભક્તોને જે દિવ્ય સુખ આપ્યું છે, આથી 200 વર્ષ પૂર્વે જે ભક્તોનો ભાવ પ્રેમ હતો એ જ ભાવ પ્રેમ આજે સહજ બુધેજ ગામની અંદર જોવા મળે. ભગવાન સ્વામિનારાયણે આવી બુધેજ ગામને પ્રત્યે ઘણી બધી એવી લીલાઓ કરી છે. આખા એ ગામને ભગવાન સ્વામિનારાયણે સત્સંગી બનાવ્યા, એક તળાવ ગળાવ્યું, પક્ષીઓને સમાધિ કરી એનું કલ્યાણ કર્યું. કોઈ નાત જાત જોયા વગર ભગવાન સ્વામિનારાયણે સૌને એવું તો દિવ્ય સુખ આપ્યું છે અને એ જ આજે પરંપરાની અંદર 200 વર્ષ પછી પણ આ બુધેજ ગામની અંદર જોવા મળે ત્યારે આજે જરૂર એટલું તો કહીશ કે બુધેજ ગામ આજે ગામ નહીં, આજે ધામ બની ગયું છે અને ભવ્ય આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે ત્યારે ભગવાનના શ્રીચોમાં પ્રાર્થના કરીએ કે આજે બુધેજ ગામના સૌ કોઈ જ્ઞાતિના સમાજના બધા એક થઈ અને જે સહભાગી બન્યા છે ત્યારે ભગવાનના શ્રીચોમાં એટલી જ પ્રાર્થના કે કાયમને માટે સૌ કોઈ એક થઈને રહે એવી આજના દિવસે ભગવાનના શ્રીચોમાં પ્રાર્થના કરી. જય સ્વામિનારાયણ. તો મિત્રો, આ હતા બુધેજ ધામના કોઠારી સ્વામી શ્રી શાસ્ત્રી નારાયણ ચરણદાસજી સ્વામી. હવે આપણે સીધા જઈએ બુધેજ ધામનો જે જગ્યાએ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યાંની ઝલક, આછી ઝલક પણ નિહાળીએ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.